ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે જે 18મો પાઠ જોયો એ અધૂરો પાઠ આજે આપણે અહીંથી જોઈશું. તો ગ્રાહકનો હક અને ફરજ, તો તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનું છે. છેલ્લે તમારે સધ્યે આપવામાં આવશે, એ પણ સધ્યે તમે નોટમાં લખવાનું છે. તો ગ્રાહક અને ફરજ, તો ગ્રાહકોને બજારમાં શું હક છે અને શું ફરજ છે? તો બજારમાં સમાન લક્ષણવાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળે છે, એનું ગ્રાહકને સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. તેથી અમુક સમયે શું થાય છે કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે વચેટિયાઓ જે પડે છે, તેથી ગ્રાહકનું શોષણ થાય છે. વચેટિયા એટલે કે માનો કે આપણો જે આપણી પાસે જે વસ્તુ છે એ વસ્તુ આપણે બજારમાં વેચીએ, તો એની વચ્ચે જે વ્યક્તિ બીજો આપણને એ વસ્તુ વેચવામાં જે મદદ કરે છે, અથવા તો એ વસ્તુ લઈને પછી બીજાને વેચે છે, એટલે એને થોડો નફો મળે છે. તેથી વચેટિયાઓ ગ્રાહકનું શોષણ કરે છે. તો ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં મૂકેલો છે. તો ગ્રાહક વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે ગુણવત્તા, વસ્તુની ગુણવત્તા એટલે વસ્તુ કેવી છે, જથ્થો એટલે કેટલા પ્રમાણમાં વસ્તુ છે, કિંમત અને સેવા, એમ દરેક બાબતે છેતરપિંડીનો ખૂબ બંધ હોય છે. તો ગ્રાહકો ચીજ કે સેવા અંગે પોતાનો અધિકાર મેળવી શકે છે એવા ઉદ્દેશથી ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ ધાર 1986 બનાવવામાં આવેલો છે કે ગ્રાહકે એ સુરક્ષા ફરિયાદ નોંધાવી શકે છે. આ કાયદા મુજબ ગ્રાહકોને નીચે મુજબના 6 અધિકારો મળેલા છે, એટલે કે હક મળેલા છે. એ આપણે હક જોઈશું વિસ્તારથી. કે પહેલો હક છે કે સલામતીનો અધિકાર. તો સલામતી એટલે કે વ્યક્તિના જીવન અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર, અથવા તો કોઈ ચીજ વસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. બીજો છે કે માહિતી મેળવવાનો અધિકાર ગ્રાહકનો, કે ચીજ વસ્તુઓ સેવા કે ખરીદી કરતી વખતે વસ્તુની પસંદગી કરવાનો, વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવી ગ્રાહકનો અધિકાર છે. એટલે કે આપણે વસ્તુ જાય ખરીદી કરતી વખતે વસ્તુની પસંદગી કરવી જોઈએ કે વસ્તુ સારી છે કે નહીં. હવે પસંદગી કરવાનો અધિકાર, તો વિવિધ પ્રકારની અનેક વસ્તુઓ ગ્રાહકને પોતાની અનુકૂળતા આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર હોય છે, એટલે આપણે પોતે પસંદ કરીને લેવાની હોય છે. રજૂઆત કરવાનો અધિકાર, કે ગ્રાહકના હકોને રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાંથી યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે. માનો કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી હોય અને એ વસ્તુ સારી ન નીકળે તો આપણે એની પાછા બદલી કરી શકાય. માનો કે આપણે ટીવી ફ્રીજ ખરીદ્યું હોય તો એની પાસે આપણે ગેરંટી વોરંટી કાર્ડ આપણી પાસે જો હોય તો આપણે એ વસ્તુને બદલી પણ શકીએ છીએ, એટલે કે આપણો અધિકાર હોય છે બદલવાનો. ફરિયાદ નિવારણનો અધિકાર, ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરપિંડીની રજૂઆતથી ઉપભોક્તાને થયેલો નુકસાનનો વળતર મેળવવાનો અધિકાર. એટલે કે માનો કે આપણે ટીવી ફ્રીજ લીધું હોય અને આપણી પાસે ગેરંટી વોરંટી કાર્ડ હોય, છતાં પણ એ દુકાનદાર આપણને બદલી ન આપતો હોય, ત્યારે આપણે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ નોંધાવી શકીએ છીએ અને પાછું વળતરને આપણે મેળવી શકીએ છીએ. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર, તો આ અધિકારથી જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળેલો છે. તો આપણી ગ્રાહકની ફરજ કઈ છે? તો ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે. ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવી ગ્રાહકની ફરજ બને છે. એટલું છે કે કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે GST બિલને ચોક્કસ આગ્રહ રાખી તેને મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય તેને આપણું ગેરંટી વોરંટી કાર્ડ સાચવવું જરૂરી છે. મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ISI માર્કવાળી જ ખરીદવી જોઈએ. દુકાનદાર સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા તે સાચવવું. કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરીએ તો આ બધું આપણે સાચવી લેવું જોઈએ, કે આ વસ્તુ આપણે સાચવવી જોઈએ જેથી કરીને આપણે પાછું બદલાવી શકીએ. સોના ચાંદી જેવી વસ્તુ ખરીદવી હોય તો હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા, કે હોલમાર્કવાળી નિશાની હોય
એવા દાગીના જ આપણે ખરીદવા જોઈએ. કોઈપણ પ્રકારના ટેક્સ બચાવની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકું બિલનો આગ્રહ રાખવો જોઈએ. બિલમાં શુદ્ધતા, કિંમત, ભરાઈ વગેરે તમામ રીતે સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે રીતે ચોકસાઈ કરવી. કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી હોય તેનું પાકું બિલ લેવું ભૂલવું જોઈએ નહીં, કારણ કે પાકું બિલ હોય તો આપણે કોઈ પણ ફરિયાદ કરી શકીએ. કે ખાદ્ય સામગ્રી એકમાં FSSAI લોગોવાળું જ ખરીદવું જોઈએ. તેનું પેકિંગ, કંપની બ્રાન્ડ, નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ સમાવિષ્ટ વિકલ્પો વગેરે તમામ વિગતો ખરાઈ કરવી અને રસોઈના કિસ્સામાં અચૂકપણે આપણે ફરિયાદ કરવી જોઈએ. દવાઓની પ્રિસ્ક્રિપ્સ સાથે ખરાઈ કરી લેવી જોઈએ કે ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ વગેરે આપણે તપાસી લેવી જોઈએ જ્યારે દવા ખરીદીએ ત્યારે. જેનરિક દવા મળતી હોય તો તે પહેલાં જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજું કે કપડામાં કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઈઝ વગેરે ચેક કરી ખરીદી કરવી જોઈએ. પેટ્રોલ કે CNG પંપ પર મીટર ઝીરો થયા પછી વાહનમાં ઇંધણ ભરવું જોઈએ. ગેસ બિલમાં વિતરણ માટલાનું વજન અને સલામતી બાબતે પણ ચકાસણી કરી લેવી જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા, શિક્ષણ લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી જોઈએ. જીવન વીમા પોલિસી, વાહન વીમા સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીની દસ્તાવેજ પછી આપણે મેળવી લેવું જોઈએ. બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચી સેલ, ભેટ, કૂપન, ઇનામી યોજનાઓ વગેરે લોકોની જે જાહેરાતો છે એનાથી આપણે છેતરાવું જોઈએ નહીં. અને છેતરાયા હોય તો તે વર્તમાનપત્ર દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી લોકો છેતરતા અટકશે એટલે આપણે કાળજી રાખવી જોઈએ. તો આ જાણવા જેવું છે કે ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે તથા 24મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. તો ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિલ ખર્ચણ એટલે ઝડપથી અને પૈસા વગર નિવારણ કરવા માટે દરેક જિલ્લાની અંદર, દરેક રાજ્યની અંદર અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળ, ગ્રાહક અદાલતો રચવામાં આવેલી છે એટલે કે બનાવવામાં આવેલી છે. તો ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો ગ્રાહકે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 એના ઉપર આપણે હેલ્પલાઇન નંબર પર ફોન કરી આપણે એની સુરક્ષા લેવી જોઈએ અથવા ફરિયાદો માટે આપણે ગ્રાહકોને જાણ કરવી જોઈએ. આગળ જોઈએ તો ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા એટલે કે ખમીસ કેવું છે કે આપણે ઉત્પાદન ખેતરમાં કરીએ ત્યાં સુધી એ ઉત્પાદન બજાર સુધી જાય ત્યાં સુધીમાં આપણે ચિત્ર દ્વારા કપાસ જીવન ચક્ર જોશું કે કેવી રીતે થયું પછી એના વિશે આપણે જોશું. તો બધા બાળકો ચિત્રમાં ધ્યાન આપે કે સૌથી પહેલાં તો આપણે બીજનું રોપણ કરીશું. શું કરવાનું છે? બીજનું રોપણ. પછી એ બીજનું અંકુર ફૂટે છે. અંકુર ફૂટે છે એટલે ફણસો આવે. ફણસો આવે પછી એનો રોપો થાય નાનો એક છોડ. એ રોપો રોપવા લાયક એક છોડ બની જાય. છોડ ઉપર પછી ફૂલ આવે. ફૂલ આવે પછી જીડવા સાથેનો છોડ એટલે કે એ મૂળ સાથે એક મોટો છોડ બની જાય છે. અને પછી કપાસ અને બીજ એ રીતે આખું એનું કપાસનું જીવન ચક્ર છે. તો કપાસ કઈ રીતે તૈયાર થાય તો આપણે પહેલાં જોઈશું કે બજાર વ્યવસ્થા પર અસર કરે છે. અસર કરે છે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે. અને આપણે ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવ વપરાતા કાપડની વાત કરીએ તો બજારની વિશેષ માહિતી મેળવીએ છીએ. તમે સૌ જાણો જ છો કે કાપડ બનાવવા માટે કપાસની જરૂર પડે છે અને કાચોમાં. તો કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધી બજારની શ્રોતલા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે આપણે જોયું. સૌથી પહેલાં બીજ રોપણ કર્યું પછી એને છેલ્લે સુધી છોડ બન્યો ત્યાં સુધી. તો તે
આપણે જોઈએ કે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તો સૌરાષ્ટ્રમાં આવે રામપર ગામમાં મગનભાઈ પાસે 5 એકર જમીન છે. તેમણે તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલા બિયારણની ખરીદી કરી. એક દુકાનદાર ખેડૂત છે, એ કપાસના બિયારણની ખરીદી કરે છે. પછી શું કરે છે કે જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં જ ખેડીને તૈયાર રાખે તેમના ખેતરમાં આ કપાસિયા વાવી દીધા. પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતી 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટવા લાગ્યા, એટલે કે બહાર આવી ગયા. તો વરસાદને લીધે કપાસ સાથે નિંદામણ પણ ઉગી નીકળ્યું, એટલે એને જે કપાસનું બીજ વવાય છે એની સાથે બીજું વધારાનું નિંદામણ પણ ઉગી નીકળે છે. તો કપાસના છોડની ફરતે નિંદણ દૂર કરીને ખેતરમાં એકદમ ચોખ્ખું નિંદણ મુક્ત કરી દીધું આખું ખેતર. ખેતરમાં આડી અને ખેડૂતોને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું. પછી નવરાત્રી આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો. ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા જીંડવા પર ફૂલ આવી ગયા હતા, એટલે કે બીજ. અને હવે જીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો. મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ વિડાવીને ઘાસડીઓ બાંધીને તેમના ઘરમાં મૂકવા લાગ્યા. છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું. કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલા કપાસને વેચવા માટે ટ્રેક્ટર ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટ યાર્ડમાં લઈ ગયા, એટલે કે કપાસ વેચવા માટે મગનભાઈ માર્કેટમાં જાય છે. તો આ કપાસ તૈયાર કઈ રીતે થાય છે, તો એને આપણે ચિત્ર દ્વારા નિહાળીએ. સૌથી પહેલાં તો આપણે કપાસ વીણવાનો છે. મગનભાઈએ શું કર્યું તો સૌથી પહેલાં અમે કપાસ વીણ્યો. પછી એને શું કર્યું કે આખો સંગ્રહ કર્યો, કપાસ બધો ખેતરમાંથી મળીને એમણે સંગ્રહ કર્યો. પછી એ વેચાણ કરે છે, તે કપાસનું માર્કેટમાં વેચાણ કરે છે. તો એ વેચાણ કરે પછી એકત્રિત કરે છે, ભેગા કરે છે ત્યાં માર્કેટમાં, અને પછી એની સફાઈ કામગીરી ચાલે છે. પછી એને લોડે છે, એટલે લોડવું એટલે કે એમનું મશીન દ્વારા એ કપાસ તૈયાર થાય છે. પછી શું થાય છે કે વણવું, એટલે એમાંથી કાપડ વણવાનું શરૂ થાય. પછી એને કાંતવાનું શરૂ થાય. પછી એની ઘાસરીઓ બને છે, આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. ઘાસરીઓ બને છે. પછી શું થાય છે કે એને રંગવાનું કામ કરે છે, કલર નાખીને રંગીન બનાવવામાં આવે છે. કાપડ કેવા હોય કલર દોરે છે, એવી રીતે એને કલર નાખીને રંગવામાં આવે છે. પછી એનું સિલાઈ કામ કરે છે, અને પછી એનું બજારમાં આપણે લઈ શકીએ છીએ કે છૂટક વેપાર, એટલે કે વેચાણ થાય છે. તો આખા કાપડની ઉત્પાદનની પ્રક્રિયા આપણે જોઈ ગયા કે કેવી રીતે કાપડ બને છે, કેવી રીતે કપાસ આપણે ખેતરમાંથી લઈ જઈને બજાર સુધી વેચીએ છીએ, અને કઈ રીતે આપણી માર્કેટમાં કપડાં આવે છે એ આપણે ખરીદી કરીએ છીએ. તો તેમના કપાસની વેપારીઓ હરાજી કરે, જેમાં ચુરીના વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો. એક વેપારી મગનભાઈનો કપાસ ખરીદી લે છે, અને મગનભાઈને વળતર તરત જ મળી ગયું. તો ચુરીલાલે બધો જ કપાસ જીની ફેક્ટરીમાં ચલાવતા ધનજીભાઈને કારખાનામાં વેચી દીધો, એ પણ પાછો બીજા કારખાનામાં વેચી દે છે. તો જીમમાં આ કપાસમાંથી કપાસે અલગ અને તેમાંથી તેલ કાઢનાર વેપારીને વેચી દે છે. તો એણે કપાસ લઈ લીધો, પછીમાંથી કપાસ સાફ કરીમાંથી જે બિયારણ એને અલગ કરી, અને એમાંથી જે કપાસે અલગ અને તેલ કાઢવા જે વેપારી હોય એને પાછો વેચી દીધો. તમે સૌ જાણો છો કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં આવે છે, અને ખોળ એટલે કે પશુઓના આહારમાં ખાંડ તરીકે વપરાય છે. જીની મિલના માલિકે રૂની ઘાસડીના દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી આપી. આ દોરાને અમદાવાદની એક કાપડ મિલને કાપડ ખરીદી કરી, જેમાંથી તૈયાર થયેલું કાપડ તાકા કલર પ્રતિ લાઈન મિલમાં કલર કરવા મોકલ્યું. આ કાપડે વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરીને ખમીસ
તૈયાર કરી, એટલે કે શર્ટ તૈયાર કરી અને પેન્ટ બનાવી તે લેબલ લગાવી બોક્સમાં પેક અને જથ્થાબંધ વિદેશ નિકાસ, એટલે કે વિદેશ એટલે આપણા દેશમાંથી બીજા દેશમાં જાય છે, નિકાસ કરવામાં આવ્યું અને બજારમાં વેચવામાં આવ્યું. આપણા શહેરમાં આવેલો શોરૂમમાં વેપારી પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદીએ છીએ. તો કપાસની પેન્ટ શર્ટની બનવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થયેલી વસ્તુઓ કેટલા લોકો, એટલે કે ખેડૂત, ઉત્પાદક, વેપારી, પરિવહન સેવા પાસેથી પસાય થઈ છે, ક્યાં સુધી પહોંચે તો ગ્રાહક સુધી પહોંચે અને તેમાં જોડાયેલા દરેકને તેમાંથી ઓછા વધુ વળતર મળે છે. આપણે રોજબરોજની ચીજ વસ્તુઓ બજારમાં માધ્યમથી મેળવીએ છીએ. તો આ બજાર અનેક રોજગારી આપે છે, જેમાં રોડ, રસ્તા, પરિવહન, બેન્કિંગ અને સંદેશાવ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. તો વિશ્વના દેશો પરસ્પર વેપાર સાથે જોડાયેલા છે. આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક એટલે વિશ્વસ્તરે બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. તો આપણે જોઈ શકીએ કે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે બજાર. તો એમાં આપણે પાકી લખવા સાથે લખવાનું છે કે આપણે જે આટલું જણો લખતા હતા અત્યારે લખવાનું નથી. તમારે આ જે 18મા પાઠના વિકલ્પો છે એ છેલ્લા પેજે આપેલા છે, એ ચોપડી માટે લખવાના છે. પ્રશ્ન 1 અને પછી પ્રશ્ન 2 તમારે કરવાનો છે કે એક વાક્યમાં જવાબ, એમાં તમારે 5 એ 5 લખવાના છે. બીજો પ્રશ્ન, પછી ત્રીજો પ્રશ્ન લખવાનો છે ખરાબ પટ્ટા, પછી ચોથો લખવાનો મને ઓળખો, પાંચમો ખાલી જગ્યા અને મુદ્દાસરમાં પણ તમારે લખવાના છે. મુદ્દાસરમાં લખવાનું છે બજારના પ્રકાર જણાવે તેની જરૂરિયાત સમજાવો, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, એટલે મુદ્દાસરમાં પણ 4 4 આપણે સાધ્યમાં લખવાનું છે. અને વિકલ્પો તમારે ખાસ યાદ રાખવાના છે કે આપણે ચોપડીના જેટલા કાને વિકલ્પો આપેલા છે. અને આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે આગળના વિડીયોમાં આગળનો પાઠ જોઈશું.